રામલ આપનું સ્વાગત છે. જીએ સમાચાર વિગતવાર. 8 ઓગસ્ટે તનારી રાજ્યસભાની ચૂંટણી હવે નોટા ઓપ્શન સાથે જ થશે, કારણ કે સુપ્રીમ કોર્ટે નોટા પર સ્ટે લગાવવાની કોંગ્રેસની અરજી નકારી દીધી છે. કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે જ્યારે ઇલેક્શન કમિશને નોટા માટે 2014માં નોટિફિકેશન જાહેર કર્યું તો અરજી કરવામાં આટલી વાર કેમ. આ મુદ્દે હવે આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે આવશે. કોંગ્રેસે હારની ચિંતા અને ધારાસભ્યો પર વિશ્વાસ ન હોવાના કારણે તેમને બેંગલુરુ મોકલી દેવાયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં નોટાને રાજ્યસભાની ચૂંટણીમાં લાગુ ન કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી, જોકે આ મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને નોટા હટાવવાનો ઇનકાર કર્યો છે. આ મામલે કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશને આ મામલે 2014ના જાન્યુઆરીમાં નોટિફિકેશન જાહેર કર્યું હોવા છતાં પક્ષે આ સવાલ આટલો મોડો કેમ ઉઠાવ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં જ થઈ રહેલા રાજ્યસભાની 3 સીટોના ઇલેક્શન પહેલા ઇલેક્શન પંચનું નોટા ઓપ્શન વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ અરજીમાં ઇલેક્શન પંચે 2014ના અધિસૂચનાને ચેલેન્જ આપી છે, જેમાં રાજ્યસભામાં ઇલેક્શનમાં નોટાના વિકલ્પની અનુમતિ આપવામાં આવી હતી. કોંગ્રેસે સંસદમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે અને તેના ટાઈમિંગ પર સવાલ ઊભો કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના એ આદેશને આધાર બનાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યસભા જેવા અપ્રત્યક્ષ ઇલેક્શનમાં નોટાનો ઉપયોગ નહીં થાય. કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. રાજ્યસભા ઇલેક્શનમાં ઇલેક્શન પંચ દ્વારા મતદાતાઓને નોટા વિકલ્પ રાખવા પર કોંગ્રેસે મોટો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ નિર્વાચન આયોગને આ પગલું ન ભરવા માટે પણ કહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.